નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના તાલાલા સાસણ રોડ વચ્ચે આવેલા ગીર સોમનાથ હોટલની માલિકીની જગ્યા પાસે અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર મામલતદારની ટીમે દરોડો પાડી મોટી માત્રામાં અનાજનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથના કલેક્ટર ડીડી જાડેજાએ જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાલા મામલતદાર કચેરીની ટીમને તાલાલા સાસણ રોડ વચ્ચે આવેલા ગીર સોમનાથ હોટલની માલિકીની જગ્યા પાસે અનાજના શંકાસ્પદ જથ્થો જપ્ત કરવા સૂચના આપી હતી, જેને લઈને મામલતદારની ટીમે દરોડો પાડી મોટી માત્રામાં અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. આ તમામ ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ત્રણ છોટા હાથી, એક રિક્ષા સહિત વાહનોમાંથી મળી આવ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો ઉપર લાલ આંખ કરતા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.